गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय अंदर आप सबनु हार्दिक स्वागत है। हूँ छू कुलदीप टंडेल ने अपने फिजिक्स सब्जेक्ट अभ्यास कर रहा छे। तो चैप्टर सिक्स की अंदर आप आगे तो दाखिल नंबर उदाहरण 6.7 गणी एनी रकम जो पहला। एम दर नो एक दड़ो एल लंबाई दर रहित दोड़ी वड़े लटकाव्यो छे। एटले एल एम दर नो एक गोड़ो अहीं लटकावेलो छे एल लंबाई दोरी वड़े। तेने निम्नतम बिंदु ए पासे समसीरीज दिशा में वी जीरो वेग थी गति आपवामां आवे छे। एटले आ न्यूनतम बिंदु ए धारी लो, त्यांथी तेने वी जीरो जेटला वेग थी गति आपवामां आवे કે જેથી તે ઉદ્ધવ સમતલમાં અર્ધ વર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે। એટલે અર્ધ વર્તુળાકાર માર્ગે જશે આમ, અને મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા આગળ આ સી બિંદુ આગળ દોરી ઢીલી પડે। દોરી ઢીલી પડેનો મતલબ શું એ પહેલા સમજીએ કે દોરી જ્યારે ખેંચાયેલી હોય ત્યારે એમાં તણાવ ઉત્પન્ન થતું હોય। એટલે દોરી અહીં ઢીલી થઈ એનો મતલબ અહીંયા આગળ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શું હશે? શૂન્ય હશે સી બિંદુ આગળ। ઉદ્ધવ સમતલમાં તે આકૃતિ વડે દર્શાવેલ છે, એટલે આકૃતિમાં આપણને આવી આકૃતિ હશે, બધા બળો દોરીને આપેલા હશે નહીં, આપણે દોરવાના હશે। તો પહેલું વી ઝીરો બિંદુ બી અને સી પાસે ઝડપ, આ બિંદુ એક છે બી। હવે કોઈપણ દળો વર્તુળાકાર ગતિ કરતો હોય એટલે એની ઝડપ અથવા તો એનો વેગ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં। એટલે અહીં વીબી વેગ આ દિશામાં હશે અને અહીંયા વીસી વેગ આ દિશામાં હશે અને અહીંયાનો વી ઝીરો વેગ સ્પર્શકની દિશામાં છે આ દિશામાં, બરાબર? તો એના વેગની દિશા થઈ। હવે એના મૂલ્યો આપણે શોધવાના છે। ત્રીજું, બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર પણ શોધવાનો છે, કે બી કે સી। સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરો, એટલે કહેવાનું છે આપણને ખબર પડવી જોઈએ કે માર્ગ કેવા પ્રકારનો હશે। હવે જુઓ આ દાખલો, હવે આ ચેપ્ટરમાં જે દાખલાઓ છે એ અત્યાર સુધી જે આપણે ચેપ્ટર જોયા એમાં કેવું હતું, એક પ્રકારનો દાખલો આપણે શીખ્યા, એ જ પ્રકારના ઘણા બધા દાખલાઓ હોય, પણ આ ચેપ્ટરમાં એવું નહીં હશે। દરેક ટોપિક વાઇઝ દાખલાઓ બદલાશે અને તમારે નક્કી કરવું અઘરું થશે કે આ દાખલાને મારે કઈ રીતે ગણવો છે, બરાબર? તો જો આને કેવી રીતે ગણવાનું, આને આ પરીક્ષા માટે અગત્યનો દાખલો એવું કહી શકાય। તો આ એ બિંદુ આગળ એના પર લાગતા બળ લખીએ તો નીચેની દિશામાં એમજી બળ લાગશે અને ઉપરની દિશામાં તણાવ બળ ટીએ લાગશે, બરાબર? અહીંયા માટે બળ લખીએ તો અહીંયા નીચેની દિશામાં એમજી બળ હશે, બીજું કોઈ બળ નહીં હશે, બરાબર? તો આપણે સૌપ્રથમ પહેલા શું કરીએ, તો સી બિંદુ આગળ ગણતરી કરીએ। હવે જુઓ અહીં આગળ આપણે દડાની ગતિ અને સ્થિતિ ઉર્જા કેવી રીતે બદલાય એના ઉપરથી દાખલા ગણવાના છે। મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે જ્યારે દડો આમ આમ ગતિ કરતો હોય ત્યારે જ્યારે જે જગ્યા સ્થિર થાય ત્યાં આગળ તેની ગતિ ઉર્જા ઝીરો થાય અને સ્થિતિ ઉર્જા મહત્તમ થાય, ન્યૂનતમ બિંદુએ ગતિ ઉર્જા મહત્તમ હોય અને સ્થિતિ ઉર્જા ઝીરો હોય। એટલે સ્થિતિ ઉર્જા તે ખરી એ આપણે એચ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા એમજી એચ લખીએ, પણ એચ ઊંચાઈ ક્યાંથી લેવાની? તો એક એવું સ્થાન નક્કી કરવાનું કે જ્યાં સ્થિતિ ઉર્જા તમે ઝીરો લો અને ત્યાંથી ઊંચાઈને એચ ગણીને તે બીજા સ્થાન આગળ તમે સ્થિતિ ઉર્જા ગણી શકો। મોટે ભાગે આપણે જમીનને કે ઝીરો ઊંચાઈએ, એટલે કે ત્યાં આગળ જમીન આગળ સ્થિતિ ઉર્જા ઝીરો લઈએ અને ત્યાંથી પછી એચ ઊંચાઈએ ઉર્જા એમજી એચ લઈએ, પરંતુ અહીં આગળ જમીન આપી નથી તો આપણે જે નીચામાં નીચું સ્થાન હશે ત્યાં આગળ સ્થિતિ ઉર્જા પ્રથમ ઝીરો ધારવાની, એટલે ત્યાં આગળ ઊંચાઈ ઝીરો છે એવું સમજવાનું। તો ન્યૂનતમ સ્થાન નીચામાં નીચું સ્થાન આપણું એ છે, તો ધારી લઈએ, ધારો કે નિમ્નતમ સ્થાન એ આગળ સ્થિતિ ઉર્જા VA શૂન્ય છે, બરાબર? એ આગળ સ્થિતિ ઉર્જા કેટલી છે? શૂન્ય। તો એ આગળ યાંત્રિક ઉર્જા કેટલી થશે? કોની? તો આમાં શું આપે છે? દડો। એ આગળ દડાની યાંત્રિક ઉર્જા શું થશે? તો યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા,
तो ए आगर गति ऊर्जा कितनी आवशे हाफ एम वी स्क्वेर त्या आगर वेग केटलो छे वी जीरो एटले हाफ एम वी जीरो स्क्वेर अने स्थिति ऊर्जा जीरो तारी छे आपणे एटले ए आगर यांत्रिक ऊर्जा आवशे कितनी हाफ एम वी जीरो स्क्वेर आ प्रथम समीकरण हवे बिंदु सी आगर जाइए सी बिंदु आगर यांत्रिक ऊर्जा लखीए तो कितनी लखाशे गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा गति ऊर्जा केटली थशे हाफ एम वी सी स्क्वेर अने स्थिति ऊर्जा केटली थशे तो अहींयाथी आ बिंदुनी ऊंचाई केटली थशे एल वत्ता एल एटले केटली थशे टू एल अहींथी अहीं दोरी लंबाई एल अहींथी अहीं दोरी लंबाई एल एटले टू एल एटले एच ऊंचाई स्थिति ऊर्जा एम जी एच लखीए पण ऊंचाई केटली छे टू एल एटले एम जी इंटू टू एल आ समीकरण नंबर बे थयुं हवे सी बिंदु आगळ एक वस्तु विचारो के पदार्थ वर्तुळाकार मार्गे गति करतो होय तो तेना पर केंद्र त्यागी बल लागतु होय अने एने वर्तुळाकार गति करावा माटे जरूरी बळ ने आपणे के केन्द्रगामी बळ तो जरूरी केन्द्रगामी बळ वर्तुळाकार गति माटे बळ केवुं जरूरी होय केन्द्रगामी केन्द्रगामी एटले केन्द्र तरफनुं तमा केंद्र तरफ क्यों बड़ छे एम जी अने आ तो जीरो छे एटले केंद्र तरफ लागतो बड़ फक्त एक ज छे केटलो एम जी एटले एने जे केंद्र तरफ बड़ जरूरी छे ते क्यों बड़ छे एम जी अने केंद्रगामी बड़नो सूत्र शुं आवे हाफ एम वी स्क्वेर पण त्यां आगळ वेग केटलो छे वी सी एटले हाफ एम वी सी स्क्वेर बराबर एम जी तो एम एम केन्सल वी सी स्क्वेर बराबर टू जी थशे बराबर तो आना परथी वी सी बराबर शुं थशे वर्गमूळ 2G ख्याल आवे छे तो आपने खबर छे कि केंद्रगामी बल वर्तुळाकार गति माटे केंद्र तरफ एक बल लागू जरूरी छे जेने कहेवाय केंद्रगामी बल तो ए जरूरी केंद्रगामी बल नो सूत्र शुं आवे एम वी स्क्वेर बाय आर पण त्यां आगळ वेग केटलो छे वी सी एटले एम वी सी स्क्वेर अने वर्तुळ मार्गनी त्रिज्या केटली छे तो आ दोरीनी लंबाई जेटली एटले एम वी स्क्वेर बाय आर नी जग्या पर शुं लखे एम वी स्क्वेर बाय एल आर नी जग्या पर एल आव्यु अने वेग केटलो छे वी सी इज इक्वल टू एम जी एम एम केन्सल तो वी सी स्क्वेर बराबर शुं थशे जी एल तो एना परथी वी सी नी किंमत शुं आवी वर्गमूळ जी एल एटले एक किंमत आपणने मळी गई आपणे अहींया अहींया नहीं त्रण जग्याए वेग शुं ने एमां सी आगळनो वेग मळी गयो बराबर एना माटे लॉजिक शुं लगाव्यो तो केन्द्रगामी बळ जरूरी केटलो हवे आपणे जे गणतरी करता हता ए रीते पण तमे करी शको के अहींया केन्द्र त्यागी बळ लागतुं होय ते केटलुं होय एम वी स्क्वेर बाय आर जेटलुं अने आर दोरीनी लंबाई छे ए वर्तुळ मार्गनी त्रिज्या दोरी लंबाई छे एम वी स्क्वेर बाय एल पछी आपणे शुं लेवानुं होत तो के अहींया गोळो बहार नथी जतो नीचे नथी आवतो बराबर एनो मतलब ऊपर नीचेना बळ केवा छे समान एटले एम वी स्क्वेर बाय एल बराबर एम जी लखवानुं छे तो आ बंने रीत सरखी छे जरूरी बळने केन्द्रगामी कहेवाय अने बहार लागतुं बळने केन्द्रत्यागी कहेवाय परंतु चोपड़ीमां जे प्रमाणे आप्युं ए प्रमाणे गणतरी करीए तो जरूरी बळ तरीके लखीए तो केन्द्र तरफ जे बळ लागतुं होय ते ए जरूरी बळ पूरुं पाडे એટલે જરૂરી કેન્દ્રગામી બળ આટલું બળ જરૂરી છે તે કોણ પૂરું પાડે છે તો આ તરફ લાગતું બળ તે કેટલું છે એમ જી ખ્યાલ આવે છે બરાબર તો આટલો સી આગળનો વેગ આપણને મળ્યો હવે અહીં આગળ જે બળો છે તે એમ જી અને ટી તણાવ બળ છે જે ઉર્જાનો વ્યય કરતા નથી એટલે આ બળો કયા કહેવાય સંરક્ષી બળો એટલે પદાર્થ પર જો ફક્ત સંરક્ષી બળો લાગતા હોય તો આપણને ખબર છે શું થાય યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી એની પહેલા આપણે એક વસ્તુ કરીએ કે આ જે સી આગળ ઉર્જા છે એમાં વીસીની કિંમત મૂકી દઈએ તો વીસીની કિંમત समीकरण बे मां मुकता केथी इजी थशे गणतरी एटला माटे सी आगळ ऊर्जा शुं थशे हाफ एम वी सी स्क्वेर वी सी नो वर्ग एटले जी एल छे एटले हाफ एम जी एल प्लस एम जी टू एल
આમાંથી કોમન શું નીકળશે MgL કોમન નીકળશે અહીંયા રહી જશે હાફ અને અહીંયા રહી જશે 2 બેને લસાઅ લો તો 2 2 4 ને 1 5 એટલે 5/2 MgL થયું આઈ C આગળની ઊર્જા આવી કુલ હવે યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ વાપરીએ તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી સુધસે A આગળની અને C આગળની દરેક જગ્યાએ કુલ ઊર્જા યાંત્રિક ઊર્જા કેવી હશે સરખી હશે A આગળની યાંત્રિક ઊર્જા કેટલી છે હાફ m v0 સ્ક્વેર અને C આગળની કેટલી છે તો 5/2 mgl તો 2 2 કેન્સલ m m કેન્સલ v0 સ્ક્વેર બરાબર 5gl આવ્યું તો v0 બરાબર વર્ગમૂળ 5gl થશે તો આ નિમ્નતમ સ્થાન A આગળ આપણને વેગ મળી ગયો હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે C આગળ વેગ મને જરૂરી કેન્દ્રગામી બળ ઉપરથી મળ્યો તો A આગળનો વેગ એ જ લોજિકથી મળ્યો હોત કે ન મળ્યો હોત તો જોઈએ ધારો કે A આગળ જરૂરી કેન્દ્રગામી બળ લખીએ તો તે કેટલું લખાય mv0 સ્ક્વેર બાય l એના બરાબર શું લખવું પડે અંદર તરફ લાગતું બળ કેન્દ્ર તરફ તો કેન્દ્ર તરફનું બળ ગયું છે TA એટલે આ દિશામાંનું પ્લસ લેવાનું એની વિરુદ્ધ દિશામાંનું માઈનસ એટલે TA માઈનસ mg લખવું પડ્યું હોત પરંતુ અહીં TA આપણા માટે પ્રશ્નની અંદર આપેલું નથી TA ની કિંમત આપણી પાસે નથી એટલે V0 ની કિંમત આ લોજિક ઉપરથી મળી હોત નહીં એટલા માટે આ લોજિક અહીં આગળ લગાવવામાં આવ્યો નથી આ તમને પ્રશ્ન થવો જોઈએ પણ હું તમને સમજાવી દઉં છું કેમ નહીં કર્યું તે કારણ કે અહીં આગળ જો જરૂરી કેન્દ્રગામી બળ લખ્યું હોત કેન્દ્ર તરફનું બળ તો તે TA કેન્દ્ર તરફનું છે એટલે એને પ્લસ લેવાનું એની વિરુદ્ધ દિશામાંનું માઇનસ લેવાનું એટલે આ તરફ લાગતું કુલ બળ કેટલું થાય TA માઇનસ mg એ જ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે પરંતુ એમાં TA ખબર નથી એટલે V0 પણ આપણને ખબર પડી હોત નહીં એટલા માટે આ જે લોજિક છે એ આગળ લગાવ્યો નહીં બરાબર એના માટે C આગળ દોરી ઢીલી પડે એવું આપ્યું છે ખાસ તો આ ગણતરી ઈઝી થાય હવે આ જ ગણતરી સેમ ટુ સેમ B આગળ પણ લાગુ પાડીએ તો B બિંદુ આગળ B આગળ કુલ યાંત્રિક ઊર્જા લખીએ તો શું લખાય ગતિ વત્તા સ્થિતિ ગતિ ઊર્જા કેટલી હાફ એમ વી બી સ્ક્વેર સ્થિતિ કેટલી તો નિમ્નતમ સ્થાનથી આ બિંદુની ઊંચાઈ કેટલી થશે એલ એટલે એચ ઊંચાઈ એ સ્થિતિ ઊર્જા એમ જી એચ તો એલ ઊંચાઈ કેટલી એમ જી એલ બરાબર આ બી આગળની યાંત્રિક ઊર્જા આવી ફરીથી યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ કે દરેક જગ્યાએ યાંત્રિક ઊર્જા કેવી હોય સરખી જ હોય બરાબર દરેક જગ્યાએ યાંત્રિક ઊર્જા કેવી હોય સરખી હોય જો બળો કેવા હોય સંરક્ષી હોય તો અને અહીંયા લાગતા બળો સંરક્ષી છે એટલા માટે તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખાશે તો સી આગળની અને બી આગળની ઊર્જા કેવી થશે સરખી સી આગળની ઊર્જા કેટલી છે તો 5/2 mgl અને બી આગળની ઊર્જા કેટલી આવી તો હાફ એમ વી બી સ્ક્વેર પ્લસ એમ જી એલ એમ વડે ભાગી દો તો એમ એમ કે એમ કેન્સલ દરેક જગ્યાએથી હવે વી બી સ્ક્વેર શોધવાનું છે તો આ જી એલને ડાબી બાજુ લાવો તો 5/2 જી એલ માઇનસ જી એલ બરાબર શું થશે વી બી સ્ક્વેર બાય 2 બેને લસાઅ લો તો 5gl માઇનસ 2gl બાય 2 બરાબર વી બી સ્ક્વેર બાય 2 2 2 કેન્સલ 5 માઇનસ 2 એટલે 3gl બરાબર વી બી સ્ક્વેર તો આનું વર્ગમૂળ લો તો વી બી બરાબર શું આવે વર્ગમૂળ 3gl તો V0, VB અને VC ત્રણેય સ્થાન આગળ આપણે વેગ શોધી લીધા બરાબર બીજી પણ એક વસ્તુ આની અંદર શોધવા માટે કીધી છે કે B અને C આગળ ગતિ ઊર્જાનો ગુણોત્તર B અને C આગળ ગતિ ઊર્જાનો ગુણોત્તર તો B અને C આગળની ગતિ ઊર્જા લખીએ તો B આગળની ગતિ ઊર્જા લખાય હાફ એમ VB સ્ક્વેર અને C આગળની ગતિ ઊર્જા લખાય હાફ એમ VC સ્ક્વેર હાફ એમ કેન્સલ એટલે શું જવાબ આવશે VB સ્ક્વેર ભાગ્યા VC સ્ક્વેર VB નો વર્ગ એટલે કેટલો હોત 3GL અને VC નો વર્ગ GL તો GL GL કેન્સલ 3 એટલે 2 નો ગુણોત્તર 3:1 આવે KB જેમ KC શું થાય 3:1 તો આ બીજો જવાબ આવી ગયો હવે આપણે પૂછ્યું છે કે અહીંયા આગળ પછી અહીંયા પછી આની ગતિ કેવી હશે પણ દોરી ઢીલી થઈ ગઈ એટલે દોરી વડે લાગતું બળ બંધ થઈ ગયું એટલે ફક્ત એક જ બળ લાગે ગુરુત્વાકર્ષણ બળ અને એનો વેગ આ દિશામાં છે એટલે એવું સમજો કે આપણે સી આગળ આ દડો આટલા વેગથી આ બાજુ ફેંક્યો છે એના જેવી ગતિ થશે તો
कोई बिंदु आगळथी दड़ाने आ दिशामां फेंको तो दड़ो आ प्रकारनी प्रक्षिप्त गति करे, एटले एवुं समझो के सी आगळ पहोंच्या बाद दड़ो प्रक्षिप्त गति करे। परंतु शुं थाय तो के दोरी आटली लंबाईनी होय तो अहींया सुधी प्रक्षिप्त गति थाय पछी फरी पाछो दोरी खेंचाई जाय, એટલા માટે એવું સમજો કે દોરીને કાપી નાખીએ અહીંથી તો આવા પ્રકારની આખી જ પ્રક્ષિપ્ત ગતિ થશે, બરાબર? એટલે ચોપડીમાં દોરી કાપી નાખ્યા બાદ શું થાય એ સમજાવી હશે, પરંતુ સિમ્પલ લોજિક આ સમજીને તમારે જવાબ લખવાનો કે આ દિશામાં એનો વેગ વી છે, એના પર લાગતું બળ ખાલી એમજી જ છે, એનો મતલબ આ દિશામાં એને આપણે ફેંક્યો છે વી વેગથી તો એ કેવા પ્રકારની ગતિ કરે, પ્રક્ષિપ્ત પ્રકારની, એટલે પ્રક્ષિપ્ત પ્રકારની ગતિ આ દડો કરે છે એવો એનો સિમ્પલ જવાબ આવશે, બરાબર? તો ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે, એને ધ્યાનપૂર્વક ગણજો, આગળનો ટોપિક સમજીએ આપણે। तो आगे टॉपिक छे स्प्रिंग नी स्थिति ऊर्जा, टॉपिक शू छे स्प्रिंग नी स्थिति ऊर्जा। तो आ टॉपिक मैं तुमने आगर पन समझाव्यो छे पन फरी पाछो अहीं समझावुं। तो स्प्रिंग जरे सामान्य स्थिति में होय एटले एने खेंचेली के दबावेली न होय ते समयनी वात करीए, बराबर? तो ए एने कहेवाय मध्यमन स्थान, एटले ए स्थान ने आपणे झीरो तरीके लईए। हवे धारो के आपणे स्प्रिंग ने खेंचीए, धारो के स्प्रिंग ने शुं करीए खेंचीए, तो धारो के स्प्रिंग ने एक्स जेटली खेंची छे, एटले अहींथी एक्स जेटली खेंची छे, तो आ जे स्थान छे एक्स बराबर झीरो होय तो आ स्थान थाय एक्स बराबर प्लस एक्स, अथवा तो स्प्रिंग ने एक्स जेटली आपणे दबावीए, એટલે ધારો કે સ્પ્રિંગને આપણે દબાવી દીધી છે કેટલી એક્સ જેટલી, તો આ સ્થાન થાય એક્સ બરાબર માઇનસ એક્સ, કારણ કે આ સ્થાન છે એક્સ બરાબર ઝીરો। તો જ્યારે સ્પ્રિંગ ખેંચાય કે સ્પ્રિંગ દબાય ત્યારે સ્પ્રિંગમાં એને મૂળ સ્થાને લાવવા માટે એક બળ ઉદ્ભવે, જે ખેંચાયેલું હોય તો એ ખેંચાણની વિરુદ્ધ દિશામાં હોય અને દબાયેલું હોય તો દબાણની વિરુદ્ધ દિશામાં હોય, ક્યાં આગળ ઉદ્ભવે? સ્પ્રિંગની અંદર, બરાબર? એને આપણે સ્પ્રિંગ બળ વડે તરીકે, સ્પ્રિંગ બળ તરીકે દર્શાવશું। આગળ મેં તમને એને પુનઃસ્થાપક બળ તરીકે સમજાવ્યું હતું, કારણ કે તે પોતાની સ્થિતિમાં પુનઃ એને લાવે એટલા માટે એને પુનઃસ્થાપક બળ પણ કહેવાય, પણ બુકમાં અત્યારે એને સ્પ્રિંગ બળ કીધું છે। તો એ જે સ્પ્રિંગમાં ઉદ્ભવતું સ્પ્રિંગ બળ છે એ કેટલું હશે? તો એ હંમેશા સ્પ્રિંગની સ્થિતિમાં થતું ફેરફાર, એટલે કે સ્પ્રિંગ કેટલી ખેંચાયેલી છે કે કેટલી દબાયેલી છે તેના સમપ્રમાણમાં હોય। જેટલું સ્પ્રિંગને વધુ ખેંચશો તેટલું એ તમને વધારે આ તરફ ખેંચાણ બળ લગાડશે, એટલે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ એ તેના ખેંચાણ કે દબાણના સમપ્રમાણમાં હોય, અને કઈ દિશામાં હોય? તો જો તમે ખેંચો તો એની વિરુદ્ધ દિશામાં, જો તમે દબાવો તો એની વિરુદ્ધ દિશામાં, એટલે ખેંચાણ કે દબાણની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા શું લખશું? માઇનસ એક્સ। તો આ જે છે એને કહેવાય હુકનો નિયમ, અને શું કહેવાય? હુકનો નિયમ, એટલે સ્પ્રિંગ માટે હુકનો નિયમ લખો એવું પૂછાઈ શકે। તો સ્પ્રિંગ બળ એ તેના ખેંચાણ કે તેના દબાણના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે, આ હુકનો નિયમ, બરાબર? એનું વિધાન તમારે બુકમાંથી લખવું। હવે અહીં જે અચળાંક આપણે મૂકશું સમપ્રમાણતા, એ અચળાંકને કહેવાશે કે, કેને કહેવાય સ્પ્રિંગનો અચળાંક, અથવા તો સ્પ્રિંગ અચળાંક કહેવાય। આ જે અચળાંક છે એટલે અચળ છે, એટલે સ્પ્રિંગ બનાવ્યા બાદ એ ફિક્સ થઈ જશે, બદલાશે નહીં, બરાબર? હવે જો આ કેની કિંમત એ વધુ હોય તો સમજવું સ્પ્રિંગ એ કડક સ્પ્રિંગ છે, અને જો એની કિંમત ઓછી હોય તો એને નરમ સ્પ્રિંગ સમજવું। આ પણ એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે। આ સ્પ્રિંગ અચળાંકનો એકમ શું થશે? તો કેની કિંમત થશે બળ ભાગ્યા સ્થાનાંતર, એટલે બળને કહેવાય ન્યૂટન અને સ્થાનાંતરને કહેવાય મીટર, એટલે ન્યૂટન પ્રતિ મીટર એ કેનો એકમ થશે। એટલે ઘણી વખત પારિમાણિક સૂત્ર કે એવું કંઈ પૂછાઈ શકે તો આ એકમ યાદ હોવો જોઈએ, ક્યાં તો સૂત્ર યાદ હોવું જોઈએ, બરાબર?
હવે સ્પ્રિંગ જ્યારે ખેંચાયેલી હોય ખેંચીને અહીં પકડી રાખો પછી છોડો તો જાતે આ બાજુ જશે એટલે સ્પ્રિંગ જાતે કામ કરે જાતે કાર્ય ક્યારે કરે જ્યારે એની અંદર ઉર્જા હોય ત્યારે તો એ ઉર્જા ક્યાંથી આવી એટલે સ્પ્રિંગ જ્યારે ખેંચાયેલી હોય કે દબાયેલી હોય એક ઉદાહરણ લઈએ ધારો કે આ સ્પ્રિંગ છે અહીં આગળ એને આમ દબાવીએ આટલી દબાવીએ અને પછી અહીંયા એક કાગળનો ટુકડો મૂકીએ તો છોડશું તો શું થશે એ કાગળના ટુકડાને ફેંકશે સ્પ્રિંગે અને ધક્કો માર્યો કેમ સ્પ્રિંગમાં ઉર્જા હશે ક્યારે ઉર્જા હશે સામાન્ય સ્થિતિમાં કાગળ મૂકું તો નહીં પણ એને દબાવેલું હોય કે ખેંચેલું હોય ત્યારે જ આવું થશે એટલે સ્પ્રિંગ જ્યારે દબાયેલી હોય કે ખેંચાયેલી હોય ત્યારે તેની સ્થિતિમાં એની સ્થિતિના કારણે જે એની અંદર ઉર્જા હશે એને કહેવાય સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા તે ક્યાંથી આવી તો સ્પ્રિંગ બળ વડે સ્પ્રિંગને એક્સ જેટલું સ્થાનાંતર આપતા થતા કાર્યના ઋણ મૂલ્યને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કહે છે એટલે આ જે સ્પ્રિંગ છે સ્પ્રિંગ બળ છે એના વડે કેટલું કાર્ય થાય એ ગણવાનું છે અને એ કાર્યનું ઋણ મૂલ્ય લેવાનું એટલે સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એક્સ જેટલા સ્થાનાંતર દરમિયાન સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એ કેટલી હોય તો સ્પ્રિંગ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલી હોય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કાર્યના બે સૂત્ર છે ચલ બળનું અને અચલ બળનું અચળ બળનું કાર્ય આ બળ કેવું છે તો એક્સ સાથે બદલાય સ્થાન સાથે બદલાય એટલે આ બળ કેવું છે ચલ બળ તો ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર વાપરશું એફ ડી કોસ થીટા એફ ડોટ ડીએસ એફ ડોટ ડીએક્સ એટલે એને લખીશું એફ ડીએક્સ કોસ થીટા બરાબર હવે જુઓ તો બળ કેટલું છે તો બળનું મૂલ્ય લખવાનું એફ એટલે બળનું મૂલ્ય મૂલ્ય લખો ત્યારે પ્લસ માઇનસ લખવાનું નહીં બળ કેટલું એફ એક્સ સ્થાનાંતર ડીએક્સ હવે સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો બળ આ દિશામાં લાગે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એફ અને ડીએક્સ વચ્ચેનો ખૂણો કેટલો 180 એટલે કોસ પાય કોસ પાય શું થશે માઇનસ વન થશે તો માઇનસ વનને આગળ લાવો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને કે અચળાંક છે એટલે બહાર આવી જશે એટલે સંકલન ફક્ત એક્સનું કરવાનું થશે ધારો કે શરૂઆતમાં સ્થાનાંતર એનું જે એ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે સ્થાનાંતર શું હોય ઝીરો ત્યાંથી ધારો કે આપણે એક્સ જેટલું સ્થાનાંતર કર્યું છે તો એક્સનું જે સંકલન છે એ કેટલું થશે એના ઘાટમાં એકનો વધારો એ જ ઘાટ નીચે આવે બરાબર તો એક્સની જગ્યા ઉપર પહેલાં એક્સ મૂકીએ અપર લિમિટ એટલે એક્સ સ્ક્વેર બાય ટુ થશે અને પછી લોઅર લિમિટ એટલે ઝીરો થશે એટલે સૂત્ર શું આવ્યું હાફ કે એક્સ સ્ક્વેર તો આ સ્પ્રિંગમાં સંગૃહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર સ્પ્રિંગ એક્સ જેટલી સ્થાનાંતર થયેલી હોય તો એમાં એટલે દબાયેલી હોય કે ખેંચાયેલી હોય બંને સ્થિતિમાં એની અંદર સંગૃહિત ઉર્જા કેટલી આવશે તો હાફ કે એક્સ સ્ક્વેર અને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય લખશું તો એ કેટલું આવશે સ્થિતિ ઉર્જા એ આનું ઋણ મૂલ્ય હતું એટલે આ કાર્ય એ ઋણમાં આવશે કેટલું હાફ કે એક્સ સ્ક્વેર એટલે જ્યારે પણ દાખલાની ગણતરીની અંદર સ્પ્રિંગ બળ આવશે ત્યારે એના વડે થતું કાર્ય દર વખતે ગણવાનું નથી પણ ડાયરેક્ટ લેવાનું છે કેટલું માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થયું હવે આપણને ખબર છે કે જો એફએક્સ ગ્રાફ દોરીએ કયો ગ્રાફ દોરીએ એફએક્સ બરાબર તો એફએક્સ ગ્રાફમાં ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને થતું કાર્ય આપે તો ધારો કે સ્પ્રિંગ બળ અને સ્થાનાંતરનો ગ્રાફ દોરીએ હવે ધારો કે સ્પ્રિંગનું મહત્તમ સ્થાનાંતર આપણે એક્સએમ સુધી કરીએ છીએ મહત્તમ સ્થાનાંતરને એક્સએમ કહે તો ન્યૂનતમ સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં મહત્તમ એટલે ખેંચે મહત્તમ કેટલું ખેંચી શકીએ એક્સએમ જેટલું તો મહત્તમ દબાવીએ પણ કેટલું શકીએ એક્સએમ જેટલું જ હવે જુઓ સ્પ્રિંગ બળનું સૂત્ર હતું માઇનસ કે એક્સ એટલે એક્સ પ્લસ હશે તો આ એફએસ માઇનસ આવશે અને એક્સ માઇનસ હશે તો માઇનસ માઇનસ એફ એફ કેવું થઈ જશે પ્લસ અને બંને એકબીજાના સમ પ્રમાણમાં છે એટલે એક્સ વધે તો એફ વધે એટલે આ વધે તો આ પણ વધે પરંતુ આ પ્લસ હોય ત્યારે આ માઇનસ હોય એટલે આની કિંમત આ પ્લસમાં છે ત્યારે આ માઇનસમાં એટલે નીચે આવશે એટલે ગ્રાફ આ પ્રકારનો હશે
અને જ્યારે આ માઇનસ માં હશે x ત્યારે f પ્લસ માં હશે એટલે ઉપર એટલે આ પ્રકારનો ગ્રાફ આવશે ખ્યાલ આવે છે તો આ સમપ્રમાણમાં હોતી સીધી રેખા ગ્રાફ આવ્યો પરંતુ આ રેખા કેમ આવી તો કે જ્યારે x પ્લસ હોય ત્યારે fs માઇનસ આવવું જોઈએ અને જ્યારે x માઇનસ હોય ત્યારે fs પ્લસ આવવું જોઈએ હવે આમાં ઘેરાતું ક્ષેત્રફળ લઈએ तो जीरो थी xm में घेरातु क्षेत्रफल अथवा तो जीरो थी कोई x जिला स्थान में घेरातु क्षेत्रफल लीए तो अहीं थी आ आलेख ऊपर लंब रेखा दौरवानी आ घेरातु क्षेत्रफल घेरातु क्षेत्रफल એટલે કાર્ય થાય तो घेरातु क्षेत्रफल શોધીએ હવે क्षेत्रफल नीचे तरफ घेराय छे એટલે એને માઇનસ લખશું કેટલું છે ત્રિકોણ તો ત્રિકોણનું क्षेत्रफल 1 દૂત્યાંશ પાયો પાયો એટલે આ 0 થી x એટલે કેટલું x અને વેધ એટલે આ આગળ થશે તો અહીંયા અહીંયા x આગળ બળ કેટલું હશે kx એટલે વેગ કેટલું kx તો આ જવાબ શું આવ્યો -half kx x x² એટલે આ ઘેરાતું ક્ષેત્રફળ બરાબર શું આવ્યું સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય તો ગ્રાફ ઉપરથી પણ આપણે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શોધી શકીએ બરાબર હવે આની અંદર બીજી એક વસ્તુ જે એક્ચ્યુઅલી 15માં ચેપ્ટરમાં આવશે પણ છતાં પણ અહીં સમજવાનો એને પ્રયત્ન કરીએ કે કેવી રીતે અહીંયા ઊર્જા ગતિમાંથી સ્થિતિમાં ફેરવાય છે અને કેવી રીતે એનો બદલાવ થાય છે એ સમજી બરાબર ચોપડીમાં આપ્યું છે એટલા માટે સમજજો બાકી 15માં ચેપ્ટરની અંદર મેઈન આ ટોપિક આવશે અહીંયા આગળ આટલો ટોપિક આપણે સમજવાનો હતો કે સ્પ્રિંગમાં સંગ્રહિત ઊર્જા કેટલી આવે હાફ kx² અને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય હંમેશા ઋણ લેશું કારણ કે તે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ હશે લાગતું બળ એટલા માટે અને કેટલું લેશું x જેટલા સ્થાનાંતર માટે -half kx² ધારો કે આ સ્પ્રિંગ ને આપણે x xm જેટલી ખેંચી અને પછી છોડી દઈએ તો શું થાય એ સ્પ્રિંગ અહીંથી આમ લાવી અને છોડી દીધી તો અહીંથી આમ જશે અને એ xm જેટલી દબાશે એટલે માઇનસ xm પર આવશે ફરી પાછી અહીં આવશે એટલે આમ આમ દોલન કરશે તો અહીં એની ઊર્જામાં કેવો જે ફેરફાર થાય છે એ સમજજો જ્યારે એ ખેંચાને અહીં આવે છે એટલે અહીં વેગ 0 થાય છે ફરી પાછો અહીંથી ફાસ્ટ થશે ને અહીંયા વેગ કઈ હશે અને અહીં ફરી પાછી અટકે છે એટલે અહીંયા વેગ 0 થાય છે જ્યાં વેગ 0 થાય ત્યાં ગતિ ઊર્જા શું હશે 0 અહીંયા પણ ગતિ ઊર્જા શું હશે 0 x જેટલા સ્થાનાંતરમાં સ્થિતિ ઊર્જા કેટલી આવે હાફ kx² એટલે અહીંયા સ્થિતિ ઊર્જા હશે હાફ kxm² અહીંયા આગળ સ્થિતિ ઊર્જા હશે હાફ k x જેટલું સ્થાનાંતર છે માઇનસ બતાવે દિશા બ ફક્ત બરાબર સ્થાનાંતર તો કેટલું છે xm જેટલું એટલે હાફ kxm² આ સ્થિતિ ઊર્જા હશે એટલે અહીંયા બંને સ્થાનો આગળ મહત્તમ સ્થાનાંતર આગળ ગતિ ઊર્જા 0 હશે અને સ્થિતિ ઊર્જા આટલી હશે બરાબર ધારો કે અહીંયા આગળ આ કોઈક સ્થાન છે વચ્ચેનું ત્યાં આગળ ગતિ અને સ્થિતિ ઊર્જા કેટલી હશે તે ધારો કે શોધવી હોય તો ધારો કે એ v વેગથી અહીં ગતિ કરતો હોય બરાબર તો મધ્યમાં સ્થાન આગળ આ સ્થાન આગળ કુલ ઊર્જા કેટલી લખાય આપણાથી ગતિ વત્તા સ્થિતિ ગતિ ઊર્જા કેટલી તો હાફ એમ વી સ્ક્વેર અને સ્થિતિ ઊર્જા કેટલી તો x જેટલું સ્થાનાંતર થયું હોય તો હાફ કે x સ્ક્વેર આ એની કુલ ઊર્જા આવે હવે અહીં જે લાગતા બળો છે અહીં આપણે ઘર્ષણ બળને અવગણ્યું છે ઘર્ષણ બળ નથી ઉધાર્યું છે તો અહીં જે લાગતા બળ છે સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગ બળ પણ એક પ્રકારનું સંરક્ષી બળ છે એટલે આ નોંધી રાખજો સ્પ્રિંગ બળ એ પણ કેવા પ્રકારનું છે સંરક્ષી બળ જ છે અને સંરક્ષી બળ લાગતા હોય પદાર્થ પર તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય એટલે યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી કોઈ પણ બિંદુ આગળ કુલ ઊર્જા કેટલી થશે તો આ મહત્તમ બિંદુ આગળ એટલે દરેક બિંદુ આગળ કુલ ઊર્જા સરખી થશે તો મહત્તમ બિંદુ આગળની કુલ ઊર્જા બરાબર આ બિંદુ આગળની કુલ ઊર્જા લખીએ કુલ ઊર્જા એટલે યાંત્રિક ઊર્જા તો આ બિંદુ આગળ કુલ ઊર્જા કેટલી આવે હાફ એમ વી સ્ક્વેર વત્તા હાફ કે એક્સ સ્ક્વેર અને મહત્તમ બિંદુ આગળ કુલ ઊર્જા કેટલી થશે તો ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા હાફ કે એક્સ એમ સ્ક્વેર એટલે હાફ કે એક્સ એમ સ્ક્વેર તો આ સૂત્ર ઉપરથી તમે આ વેગ શોધી શકો સિમ્પલ છે બરાબર હવે આનો પ્લોટ કરીએ આપણે તો x ની કિંમત સાથે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેવી રીતે બદલાઈ જોઈએ તો અહીંથી શરૂઆત કરીએ તો અહીં x = 0 અહીં ગયા તો x = xm અને અહીં આવ્યા તો x = -xm x = 0 આગળ ગતિ ઊર્જા કેટલી હશે તો ધારો કે અહીં આગળ સ્થાનાંતર 0 છે એટલે સ્થિતિ ઊર્જા 0 તો જે પણ ઊર્જા હશે ગતિ ઊર્જાના રૂપમાં હશે તો યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ વાપરીએ તો અહીંયા અને અહીંયા કુલ ઊર્જા સરખી થશે
અહીંયા ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા આટલી એટલે કુલ ઊર્જા આ બિંદુ આગળ કેટલી થશે હાફ કે એક્સ એમ સ્ક્વેર અહીંયા આગળ કુલ ઊર્જા કેટલી થશે ગતિ કઈક છે અને સ્થિતિ 0 એટલે ગતિ ઊર્જા એ જ કુલ ઊર્જા હશે બંને સ્થાન આગળ કુલ ઊર્જા સરખી એટલે ગતિ ઊર્જા કેટલી થશે અહીંયા આગળ ગતિ ઊર્જા હાફ કે એક્સ એમ સ્ક્વેર જેટલી થશે બરાબર એટલે મધ્યમાન સ્થાન આગળ એટલે 0 આગળ ગતિ ઊર્જા એ હાફ કે એક્સ એમ સ્ક્વેર જેટલી હશે અને સ્થિતિ ઊર્જા કેટલી હશે 0 જ્યારે xm આગળ પ્લસ xm આગળ ગતિ ઊર્જા કેટલી થાય છે 0 અને સ્થિતિ ઊર્જા કેટલી હશે તો હાફ કે xm સ્ક્વેર માઇનસ xm આગળ ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા કેટલી હશે હાફ કે xm સ્ક્વેર તો આનો પ્લોટ કરીએ આપણે અને આ ગતિ વત્તા સ્થિતિ એ આપણી કુલ ઊર્જા છે યાંત્રિક ઊર્જા તો યાંત્રિક ઊર્જા લખીએ તો હાફ કે m xm સ્ક્વેર વત્તા 0 એટલે કેટલું થાય હાફ કે xm સ્ક્વેર 0 વત્તા હાફ કે એમ કે એક્સ એમ સ્ક્વેર એટલે એટલું જ થશે હા પણ 0 વત્તા એટલે એટલું જ થશે એનો મતલબ ઊર્જાનો પ્લોટ કરીએ તો ઊર્જા કેવી રીતે બદલાય છે આપણને સમજાશે તો પહેલા ગતિ ઊર્જાનો પ્લોટ કરીએ આ એક્સ બરાબર 0 આ એક્સ બરાબર પ્લસ એક્સ એમ અને આ એક્સ બરાબર માઇનસ એક્સ એમ તો એક્સ બરાબર 0 આગળ ગતિ ઊર્જા કેટલી છે હાફ કે એક્સ એમ સ્ક્વેર એટલે આટલી પછી એક્સ એમ આગળ 0 એટલે એક્સ એમ આગળ 0 અને માઇનસ એક્સ એમ આગળ પણ 0 એટલે ગતિ ઊર્જા આ પ્રમાણે બદલાશે તો ગતિ ઊર્જાના બદલાવનો પ્લોટ જો આ સ્પ્રિંગ માટે કરીએ તો આ પ્રમાણે એનો મતલબ અહીંયા એની ઝડપ મહત્તમ એટલે ગતિ ઊર્જા મહત્તમ પછી અહીંયા અટકી ગયો એટલે ગતિ ઊર્જા 0 એટલે ગતિ ઊર્જા અહીંયા મહત્તમ અહીંયા 0 ફરી પછી મહત્તમ 0 આ રીતે બદલાશે સ્થિતિ ઊર્જાનો પ્લોટ કરીએ તો સ્થિતિ ઊર્જા 0 આગળ 0 એક્સ એમ આગળ હાફ કે એક્સ એમ સ્ક્વેર અને માઇનસ એક્સ એમ આગળ પણ હાફ કે એક્સ એમ સ્ક્વેર એટલે એનો બદલાવનો ગ્રાફ એ આ પ્રકારનો આવશે આ ગતિ ઊર્જાનો ગ્રાફ ને આ સ્થિતિ ઊર્જાનો ગ્રાફ તો જો અહીંયા આગળ શું થયું અહીંયા આગળ ગતિ ઊર્જા હાફ કે એમ એક્સ એમ સ્ક્વેર હતી અને સ્થિતિ 0 હતી જ્યારે અહીંયા આગળ ગતિ 0 થઈ ગઈ અને સ્થિતિ ઊર્જા હાફ કે એમ એક્સ એમ સ્ક્વેર થઈ ગઈ એનો મતલબ અહીંયાની ગતિ ઊર્જા અહીંયા પહોંચતા સ્થિતિમાં ફેરવાઈ ગઈ અને અહીંયા પહોંચે ફરી પાછું તો સ્થિતિ ફરી પાછું ગતિમાં ફેરવાય એટલે ઊર્જાનું રૂપ બદલાતું રહે છે બાકી કુલ ઊર્જા કેટલી રહેશે તો હંમેશા ટોટલ ઊર્જા કુલ ઊર્જાનો ગ્રાફ પ્લોટ કરીએ તો તે આટલો જ આવશે હાફ કે એક્સ એમ સ્ક્વેર એમાં કોઈ ફેરફાર નહીં થશે દરેક વખતે એની કિંમત આટલી જ રહેશે આ પ્રમાણે એનો પ્લોટ આવશે તો ઘણી વખત આ સિમ્પલ પ્લોટ પરીક્ષામાં પૂછાઈ શકે એટલા માટે 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એટલા માટે કરાવ્યો છે બાકી આ મેઇન ચેપ્ટર નંબર 15નો ટોપિક છે બરાબર તો યાંત્રિક ઊર્જા કુલ અચળ રહેશે કારણ કે અહીંયા ઘર્ષણ લીધું નથી એટલે કોઈ અસંરક્ષી બળ નથી સંરક્ષી બળ હોય તો યાંત્રિક ઊર્જા અચળ રહે કોઈ ઊર્જા ઘટે કે ઉમેરાય નહીં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફક્ત ફેરવાય બરાબર આના ઉપરથી આગળના દાખલાઓ ગણવાનો પ્રયત્ન આપણે કરીએ